નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કશ્યપ રાજચંદ્રુ. આજે આપણે ધોરણ 12 સાયન્સના પ્રકરણ 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ આ પ્રકરણમાં આગળ વધશું. ગત વિડીયો લેક્ચરમાં આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા અને વિદ્યુત સ્થિતિ ઉર્જાના તફાવતની વાત કરી હતી, બરાબર. આજે આપણે વિદ્યુત સ્થિતિમાન ના તફાવત અને વિદ્યુત સ્થિતિમાનની વાત કરીશું. જ્યારે કોઈ સ્મોલ કે વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રમાંના આપેલ એક બિંદુએથી બીજા બિંદુએ લાવવામાં આવે તો આપણે બાહ્ય બળ વડે વિદ્યુત બળ વિરુદ્ધ કંઈક કાર્ય કરવું પડે છે, જે તંત્રમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. અને આ જે કાર્ય છે, બાહ્ય બળ વડે વિદ્યુત બળ વિરુદ્ધ કરવું પડતું કાર્ય, એ બે બિંદુ વચ્ચે વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જાનો તફાવત જેટલું હોય છે. એટલે આપણે વાત કરી હતી કે અંતિમ સ્થિતિ ઉર્જા ક્યુ વિદ્યુત ભારની અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા એ શું હશે? તો કે આર થી બી એ લાવવા બાહ્ય બળ વડે વિદ્યુત બળ વિરુદ્ધ કરવા પડતા કાર્ય જેટલું હશે. આવી વાત કરી હતી આપણે. ત્યારબાદ આપણે એમ વાત કરી હતી કે આ સ્મોલ ક્યુને આપણે કંઈક નાની પણ અચળ ઝડપથી લાવવો છે. એટલે સ્મોલ ક્યુનો પ્રવેગ કેવો હોવો જોઈએ? શૂન્ય હોવો જોઈએ. પ્રવેગ શૂન્ય કરવા માટે આપણે સ્મોલ ક્યુ વિદ્યુતભારનું પરિણામી સ્મોલ ક્યુ વિદ્યુતભાર પરનું પરિણામી બળ કેવું કર્યું હતું? શૂન્ય કર્યું હતું. એટલે દરેક બિંદુએ પથ પર આર થી બી દરમિયાન દરેક બિંદુએ બાહ્ય બળનું મૂલ્ય છે જે એ વિદ્યુત બળના મૂલ્ય છે તો અને વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ. તો સ્વાભાવિક આર થી બી એફ એક્સનલ કેવું હોવું જોઈએ? વિદ્યુત બળ જેટલું વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ. તો આ રીતે થશે. હવે તમે જોઈ શકો કે આર થી પી સ્મોલ ક્યુ વિદ્યુતભારની આર થી પી સુધીની ગતિ દરમિયાન સ્મોલ ક્યુ વિદ્યુતભારનું પોતાનું મૂલ્ય બદલવાનું છે નહીં, બરાબર. તો સ્મોલ ક્યુ વિદ્યુતભારનું સંકલનની બહાર લઈ શકીશ. તો યુપી માઇનસ યુઆર શું થશે? યુપી માઇનસ યુઆર થશે ક્યુ સંકલન આર થી પી માઇનસ ઈ ડોટ ડીઆર થશે, બરાબર. તમે જોઈ શકો કે આ જે ભૌતિક રાશિ છે યુપી માઇનસ યુઆર જે છે સ્મોલ ક્યુ વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્રમાં આપેલ એક બિંદુએથી બીજા બિંદુએ લાવવા બાહ્ય બળ વડે વિદ્યુત બળ વિરુદ્ધ કરવું પડતું કાર્ય છે એ સ્મોલ ક્યુ વિદ્યુતભાર પરીક્ષણ વિદ્યુતભારના પોતાના મૂલ્યના સપ્રમાણમાં છે. જેમ સ્મોલ ક્યુ વિદ્યુતભારનું મૂલ્ય વધુ હશે એમ આ ભૌતિક રાશિનું મૂલ્ય વધુ હશે, બરાબર. હવે જો આ જ ભૌતિક રાશિ સ્મોલ ક્યુ વડે ભાગી નાખો તો મળતી ભૌતિક રાશિ એ ક્યુ થી કેવી હશે? સ્વતંત્ર હશે, બરાબર. ઉદાહરણ તરીકે જ્યારે આપણે પૃથ્વીની સપાટીની નજીક પૃથ્વીની ત્રિજ્યા કરતા આગળની ઊંચાઈ છે ત્રીજા કરતા અવગણી સ્મોલ એન દળના બ્લોકની વાત કરીએ તો સ્મોલ એન દળ પરનું પૃથ્વી વડે સ્મોલ એન દળ પરનું ગુરુત્વાકર્ષણ બળ એમ જી જેટલું અથવા દિશામાં હશે. બ્લોક પર પૃથ્વી વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એફ જી ગ્રેવિટેશનલ ફોર્સ વડે દર્શાવો અથવા એફ કેપિટલ જી લખી આપે તો ગ્રેવિટેશનલ ફોર્સ વડે દર્શાવો તો એ થશે એમ જી માં, બરાબર. એનું તો તમે જોઈ શકો કે આજે પૃથ્વી વડે બ્લોક પરનું ગુરુત્વાકર્ષણ બળ છે એ બ્લોકના દળના સમપ્રમાણમાં છે. જેમ બ્લોકનું દળ વધુ હશે પૃથ્વી એના પર વધુ બળ લગાડશે, બરાબર. હવે જો આ બ્લોક પરના ગુરુત્વાકર્ષણ બળને બ્લોકના દળ વડે ભાગી નાખો તો મળતી જે ભૌતિક રાશિ છે એ તમે જાણો છો કે દળથી કેવી હશે? સ્વતંત્ર હશે. પૃથ્વીની સપાટીમાં પૃથ્વીની સપાટીથી અવગણ્ય પૃથ્વીની ત્રીજા કરતાં અવગણ્ય ઊંચાઈ કોઈ પણ પદાર્થનો ગુરુત્વ હોય અચળ હોય છે. તમે જાણો છો કેટલો હોય છે? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, લગભગ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો હોય છે. જે દળથી કેવો છે? સ્વતંત્ર છે. દળ ગમે તો દળ કેટલો છે? 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પણ અહીંયા પણ આપણે એવું જ કરવાના છે. આ જે ભૌતિક રાશિ છે બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિ ઊર્જાનો તફાવત એ ક્યુના કેવા છે? સમપ્રમાણમાં છે. તો આપણે આ ભૌતિક રાશિને ક્યુના મૂલ્યથી ભાગી નાખીએ તો મળતી ભૌતિક રાશિ એ ક્યુના મૂલ્યથી કેવી હશે? સ્વતંત્ર હશે, બરાબર. જેને બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય છે. તો બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરશું? એક એક આવી રીતે થશે. આપણે શું કરશું? યુપી માઇનસ યુઆર
બે બિંદુ વચ્ચે વિદ્યુતભારની સ્થિતિ ઊર્જાનો તફાવત એને એ જ વિદ્યુતભારના મૂલ્ય વડે ભાગી નાખશો તો મળતી ભૌતિક રાશિ હશે એ આ સ્મોલ કિના મૂલ્યથી કેવી હશે પરીક્ષણ વિદ્યુતભારના મૂલ્યથી કેવી હશે સ્વતંત્ર હશે જેને બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય છે વિદ્યુત સ્થિતિમાનને વી વડે દર્શાવવામાં આવે છે તો બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કઈ આવી રીતે થશે જશે VP માઈનસ VR પણ હશે PP માઈનસ VR થશે માઈનસ RT P E ડોટ BR અને તમે અહીંથી જોઈ શકો છો Q બરાબર પ્લસ 1 કુલમ લો એકમ ધન વિદ્યુતભાર લો પરીક્ષણ વિદ્યુતભારને કેવો લો એકમ ધન વિદ્યુતભાર લો તો તમે જોઈ શકો કે જો સ્મોલ Q એકમ ધન હોય તો VP માઈનસ VR શું થશે વિદ્યુત બળ વિરુદ્ધ કરવા પડતા કારણે આપણે શું કહીશું બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહીશું બરોબર તો આ રીતે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વ્યાખ્યાયિત કરી શકીએ બરોબર હવે થોડી વાર આ વિડીયો પોઝ કરીને આટલું ઉતારી લો પછી આપણે આગળ વધીએ તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરશું તો કે એકમ ધન વિદ્યુત ભાર એકમ ધન વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રના વિદ્યુત ક્ષેત્રમાં એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા બાહ્ય બળ વડે વિદ્યુત બળ વિરુદ્ધ કરવા પડતા કાર્ય બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે યાદ રાખજો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા છે પરીક્ષણ વિદ્યુતભારની લાક્ષણિકતા નથી પરીક્ષણ વિદ્યુતભારથી કેવે છે સ્વતંત્ર છે બરોબર આપણે વાત કરી હતી કે VP - VR શું થશે VP માઇનસ VR થશે UP માઇનસ UR ડિવાઇડેડ બાય Q અથવા WRP આરથી P અલાવા ઉતારીએ નાખે છે ને આપણે ઉતારી નાખશું પરીક્ષણ વિદ્યુત ભાર વડે ભાગી નાખશું બરોબર તો આ પરથી વિદ્યુત સ્થિતિમાનનો એકમ શું થશે વિદ્યુત સ્થિતિમાનના તફાવત વિદ્યુત સ્થિતિમાનના તફાવત એકમ શું થશે કાર્યનો એકમ જૂલ વિદ્યુતભારનો એકમ કુલમ આનો એકમ થશે જૂલ પ્રતિ કુલમ થશે બરાબર વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ શું છે જૂલ પ્રતિ કુલમ છે જેને વોલ્ટ પણ લખવામાં આવે છે આ બંને એકમો છે બંને એકમો સમતુલ્ય છે એટલે કે એક જૂલ પ્રતિ કુલમ એક જૂલ પ્રતિ કુલમ એને જ એક વોલ્ટ લખાય છે બરોબર તો આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના એકમની વાત થઈ જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કાર્ય અદિશ ભૌતિક રાશિ વિદ્યુત ભાર કેવી ભૌતિક રાશિ છે અદિશ તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ કેવો થશે અદિશ ભૌતિક રાશિ થશે વિદ્યુત સ્થિતિ ઉર્જાની જેમ વિદ્યુત સ્થિતિમાનના પણ નિરપેક્ષ મૂલ્યનું કોઈ મહત્વ છે નહીં શેનું મહત્વ છે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું વિદ્યુત સ્થિતિમાન પણ તમે ગમે ત્યાં શૂન્ય લઈ શકો
પરંતુ સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં વિદ્યુત સ્થિતિમાં ક્યાં શૂન્ય લેવામાં આવે છે? અનંત અંતરે શૂન્ય લેવામાં આવે છે. એટલે આપણું જો આપણે આર બિંદુ છે બરોબર, એને અનંત અંતરે ધારી તો આપણે પી બિંદુ એ સ્થિતિમાન વ્યાખ્યાયિત કરી શકીએ. આર ને જો હું અનંત લખું તો શું થશે? એકમ ધન વિદ્યુત ભાર લઉં, કેવો લઉં? એકમ ધન પ્લસ વન કુલમ. એકમ ધન મૂલ્ય કેટલું? એક કુલમ. અને કેવો? ધન. તો એકમ ધન વિદ્યુત ભાર લઉં તો શું થશે? જો ક્યુ પ્લસ વન કુલમ હોય તો થશે Vp માઇનસ V ઇન્ફિનિટી બરાબર થશે W ઇન્ફિનિટી P બરાબર. તો P ઇન્ફિનિટી તો શું લેવાનું કીધું? શૂન્ય. અનંત તરફ સ્થિતિમાં કેવું લેવાનું કીધું? શૂન્ય. તો Vp શું થશે? ઇન્ફિનિટી P. તો આના પરથી વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા કેમ કરશું? તો કે વિદ્યુત છે, હવે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા લખશું. તો વિદ્યુત ક્ષેત્રમાં એકમ ધન વિદ્યુત ભાર, એકમ ધન વિદ્યુત ભાર ક્યાંથી લાવવાનો છે? આર ને અનંત લીધું તો અનંત અંતરે વિદ્યુત ક્ષેત્રમાં આપેલ બિંદુ એ લાવો. વિદ્યુત બાહ્ય બળ પડે, વિદ્યુત બળ વિરુદ્ધ વિદ્યુત બળ વિરુદ્ધ કરવું પડતું કરવા પડતા કાર્ય તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન ઘટે. વિદ્યુત સ્થિતિમાનના એકમની વાત કરીએ તો વિદ્યુત સ્થિતિમાનનો એકમ શું થશે? વિદ્યુત સ્થિતિમાનનો એકમ, વિદ્યુત સ્થિતિમાનનો એકમ અહીંયા જુઓ તો વી ઇન્ફિનિટી શું થાય? શૂન્ય થાય. તો વી પી પી બિંદુ સ્થિતિમાન શું થશે? એનો એકમ શું થશે? આનો એકમ શું થશે? કાર્યનો જૂલ. આનો કુલમ, તો એનો એકમ પણ જૂલ પ્રતિ કુલમ અથવા વોલ્ટ થશે. તો આ રીતે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન વ્યાખ્યાયિત કરી શકીએ. અને યાદ રાખજો કે આ જે વિદ્યુત સ્થિતિમાન છે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ તંત્રનો ગુણધર્મ છે, પરીક્ષણ વિદ્યુત ભારનો નથી. વિદ્યુત ક્ષેત્રમાંના આપેલ કોઈ પણ બિંદુએ આપણે જો ત્યાં કોઈ વિદ્યુત ભાર હાજર ન હોય છતાં આપણે વિદ્યુત સ્થિતિમાન ગણી શકીએ. અને જો હવે આપણે વિદ્યુત સ્થિતિમાનના તફાવત અને વિદ્યુત સ્થિતિમાનના પારિમાણિક સૂત્રની વાત કરીએ તો પારિમાણિક સૂત્ર શું થશે? એનું પારિમાણિક સૂત્ર થશે, એનું એકમ શું છે? જૂલ પ્રતિ કુલમ છે. તો જો વિદ્યુત સ્થિતિમાનને આપણે બી વડે દર્શાવીએ છીએ તો એના પારિમાણિક સૂત્રની વાત કરું, આવી રીતે લખાય છે પારિમાણિક સૂત્ર. એનું પારિમાણિક સૂત્ર શું થશે? તો કે જૂલનું પારિમાણિક સૂત્ર ભાગ્યા કુલમનું પારિમાણિક સૂત્ર. જૂલનું પારિમાણિક સૂત્ર ધોરણ અગિયારમાં આપણે લીધું હશે એમ વન એલ ટુ ટી માઇનસ ટુ થશે. કુલમને આપણે શું લખીએ? એમ્પિયર ગુણ્યા સેકન્ડ લખીએ. મૂળ એને જો મૂળભૂત મૂળભૂત ભૌતિક રાશિઓમાં ફેરવીએ તો કુલમને શું લખશું આપણે? એમ્પિયર ઇન્ટુ સેકન્ડ લખશું. એમ્પિયર ગુણ્યા સેકન્ડ, સેકન્ડ એટલે સમયકાળમાં સૂત્ર ટી લખીએ બરાબર. તો આ રીતે વિદ્યુત સ્થિતિમાન અથવા વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું પારિમાણિક સૂત્ર થશે એમ વન એલ ટુ ટી માઇનસ ટી ટી માઇનસ વન. આ ઉપર જશે એટલે ટી એ ટી ટીની એક છે ઉપર જશે એટલે ટીની ઓછા એક થશે. ટીની ઓછા એક વત્તા ઓછા બે બરાબર, તો એ ટીની ઓછા ત્રણ અને આ ઉપર જશે તો એની ઓછા એક. તો વિદ્યુત સ્થિતિમાન અથવા વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું પારિમાણિક સૂત્ર કંઈક આવું મળે છે બરાબર. આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું પારિમાણિક અથવા વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું પારિમાણિક સૂત્ર થશે, બંનેનું એક જ થશે.
બરાબર તથા જો તમને જૂલનું પરિમાણ સૂત્ર યાદ ન હોય બરાબર તો તમે કાર્ય એની મૂળભૂત ભૌતિક રાશિ સુધી લઈ જઈને તમે જૂલનું પરિમાણ સૂત્ર મેળવી શકો બરાબર તો આ કાર્યને આપણે શું લખીએ બળ ગુણ્યા બળની દિશામાં સ્થાનાંતર પારિમાણિક સૂત્ર મેળવવા માટે વ્યાખ્યા પૂરતી છે બળને શું લખીએ આપણે દળ ગુણ્યા પ્રવેગ લખી ગુણ્યા બળની દિશામાં સ્થાનાંતર પારિમાણિક દ્રષ્ટિ ખાલી સ્થાનાંતર લખી શકવું હોય બરોબર પારિમાણિક સૂત્ર મેળવવા માટે પ્રવેગને શું લખીએ આપણે વેગ ભાગ્યા સમય લખશું વેગ ભાગ્યા સમય ગુણ્યા સ્થાનાંતર જ્યારે તમે જાણો છો કે સ્થાનાંતરને આપણે શું લખશું જ્યારે આપણે વેગને શું લખશું સ્થાનાંતર ભાગ્યા સમય લખશું પરિવાર તો કોઈ પણ ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર તમને જો યાદ ન હોય તો તમે એને ત્યાં સુધી ફેરવો કે જ્યાં સુધી મૂળભૂત ભૌતિક રાશિઓમાં ન ફરી જાય બરોબર તો કાર્ય વિશે વાત કરીએ તો થશે દળ પછી વેગને શું લખશું આપણે વેગને લખશું સ્થાનાંતર ભાગ્યા સમય સ્થાનાંતર ભાગ્યા સમય એક વાર તો સમય હતું તે તો સમયનો વર્ગ થશે સમયનો વર્ગ ગુણ્યા સ્થાનાંતર થશે પરિવાર તો હવે જો કાર્યનું પારિમાણિક સૂત્ર લખીએ તો થશે દળ દળનું પારિમાણિક સૂત્ર શું લખીએ છીએ આપણે એમ વન લખીએ છીએ સ્થાનાંતર સ્થાનાંતર શમાં ઉપાય મીટરમાં તો આ લંબાઈનું પરિમાણ લખશું આપણે લંબાઈનું પરિમાણ એલ વન પરિવાર સ્થાનાંતર પાછું લંબાઈનું પરિમાણ એલ વન ભાગ્યા સમય સમયનું પરિમાણ ટી તો ટી નો વર્ગ થશે બરોબર તો આ રીતે આપણને કાર્યનું પરિમાણ સૂત્ર શું મળશે એમ વન એલ ટુ ટી ની ટુ થશે બરોબર ટી ની ટુ ને ઉપર જશે તો માઇનસ ટુ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું પારિમાણિક સૂત્ર મળી શકે આભાર